ઈસુને ક્રુસી પર ચડાવવામાં આવ્યો. ઈસુની મુશ્કરી કરવા બાદ સૈનિક ઈસુને ક્રુસી પર ચડાવવા હારું શહેરની બહાર લઈ જાય. એના વેધ ના ક્રુસી પર ઈસુને મારવાનો હતો, વયો ક્રુસ ઈસુને જ તોકાડ્યો. સૈનિક ઈસુની ખોપડી નામની જગ્યા લઈ જાય. એના હાથ અને પગ ક્રુસ સાથે ખીલ્લા ઠોકી દીધા. પણ ઈસુએ કીધું, બા એને માફ કર, કેમ કે વ્યાજી કરી રહ્યા હે વૈયુ નહીં જાણતા. એના માથા પર યહૂદી મનખનો રાજા એમ લખેલો બોર ટાંગવામાં આવ્યો, કેમ કે પિલાતુસે હુકમ કર્યો હતો. તર સૈનિકોએ ઈસુને શિશ્ર વાટવા હારું ચિઠ્ઠી લખીને નાખી કે એને હું મળે હે. જ્યારે એનવે એમ કર્યું તે વૈયે ભવિષ્યવાણી પૂરી થઈ. એનવે એકબીજામાં મારો શિશ્ર વાટ લીધો અને મારા જબ્બા હારું એનવે ચિઠ્ઠી નાખી. ઈસુને બેયને વસે ક્રુસી પર ચડાવવામાં આવ્યો. એના મનો એક સોર ઈસુની નિંદા કરતો હતો, પણ બીજે કીધું, હું તો પરમેશ્વર થી હુદો નહીં સમકતો, વૈયો આપણને દંડ આલે હે, આપો તો ગુનેગાર હે, પણ એને માણસે કઈ ગુનો નહીં કર્યો. એને બાદ એને ઈસુને કીધું, કૃપા કરીને તું મને યાદ રાખશે, જરૂર તું પોતાના રાજમાં રાજા બનહી, તો તારા રાજમાં આવી તર મને યાદ કરજે. ઈસુએ એને જવાબ આપ્યો, આજે તો મારી હાથે ફરક લોકમાં વહે. યહૂદી મનખન અગુઓએ અને ભીડના બીજે મનખવે એમ કહીને ઈસુની મશ્કરી કરી, અગર તું પરમેશ્વરનો બેટો વે તે ક્રુસી પહેરતી નીચે ઉતરી આવ અને પોતાને બસાવ લે, તારા મ તારી પર વિશ્વાસ કરો. તર બપોરના ટાઈમમાં આખા એના એરિયામાં ઇંધારું થઈ ગયું. બપોરથી લઈને લગભગ 3 વાગ્યા તક ઇંધારું રહ્યું. તર ઈસુએ જોરથી શીશાને કીધું, પૂરું થયું, બા હું મારો આત્મા તારા હાથમાં હોપું હે. એને બાદ વૈયો માથું નીચે નમાવીને મરી ગયા. જ્યારે ઈસુનું મોત થયું ત્યારે એક મોટો ભૂકંપ થયું અને યરુશલેમ શહેરના મંદિરનો મોટો પડદો જે મનખનને પરમેશ્વરની કન જાવાહર રોકતો હતો, વૈયો ઇફેરથી લઈને નિશતક ફાટીને બે ભાગ થઈ ગયો. પોતાની મોત દ્વારા ઈસુએ મનખને પરમેશ્વર કન જાવાહારો રસ્તો ખોલી દીધો. જે સૈનિક ઈસુની બાળ દેખ કરી રહ્યો હતો એને વૈયુ બધું બાળ્યું અને કીધું, ખરેખર વૈયો ગુનેગાર ન હતો, વૈયો પરમેશ્વરનો બેટો હતો. ત્યારે યુસુફ અને નિકુદેમુસે બે યહૂદી માણસ જે ઈસુ પર વિશ્વાસ કરતા હતા કે ઈસુ મસીહે, એના હવે પિલાતુસ કન જઈને ઈસુની લાશ માંગી. એના હવે લાશને ખાપોણમાં પોતેને મોટી ભેટમાં કોરેલી કબરમાં મેલી. પછી કબરમાં બંધ કરવા હારું એક મોટો બાટો ગગડાવીને મેલ દીધો.